ખરેખર તો આજે સ્વચ્છ ભારત મિશનની વાત છે એને મિશન પાછળ જે ખર્ચો થાય છે એના કરતાં એની જાહેરાત પાછળ વધારે ખર્ચો થયો છે અને એનું જીવતો જાગતો દ્રષ્ટાંત આ છે આ લગભગ વર્ષો થયા આ શૌચાલય તૈયાર થઈ ગયો છે લખેલું પણ છે ભુજ નગરપાલિકાનું આ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ શૌચાલય બન્યું છે પણ આ બન્યું ત્યારથી બંધ છે આજે એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો શું પરિસ્થિતિ છે અહીંયા આવારા તત્વો છે એ એમના કપડાં સામાન રાખી જાય છે અહીંયા દારૂડિયા તત્વોનો અડો બની ગયો છે જ્યાં આ જગ્યાએ કેટલાય લોકો બહારથી ફરવા માટે આવતા હોય છે એમના માટે શૌચાલયની સુવિધા નથી હજારો લોકો સવાર સાંજ અહીંયા વોકવેમાં વોકિંગ માટે આવે છે કસરતો કરવા માટે આવે છે એમના માટે જે સુવિધા હોવી જોઈએ એ સુવિધા નથી અંદર ખેંગારબાગમાં એક શૌચાલય છે એ પણ બહુ ખરાબ હાલતમાં છે અને નાનું છે અને અહીંયા જે જરૂરત છે હવે આ બ્યુટિફિકેશન કરીને સામે બેન્ચીસ રાખી છે તો અહીંયા જે લોકો આવે એમના માટે આ સગવડ હોવી જોઈએ પરંતુ ખબર નહીં નગરપાલિકાએ બનાવી અને આને ખોલતી શું કામ નથી આ લોકોને એમ છે કે ચૂંટણીમાં અમે કોમવાદ ફેલાવી મતોનું ધ્રુવીકરણ કરી અને જીતી જઈએ છીએ એટલે પ્રજાને તકલીફો જે છે એ દૂર કરવામાં અમને રસ નથી અને મૂળ વાત એ છે કે આ ખરેખર એકવાર ચાલુ કરી વ્યવસ્થિત આની જાળવણી થવી જોઈએ એના બદલે સમગ્ર ભુજમાં આપ જોઈ શકો છો કે શૌચાલયો ક્યાંય હોવા જોઈએ ત્યાં છે નહીં જુબેલી ગ્રાઉન્ડની હોસ્પિટલ રોડવાળો વિસ્તાર છે ત્યાં લોકો જાહેરમાં શૌચાલયોનો ઉપયોગ કરતા હોય છે એવી જ રીતે અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે અને ખરેખર તાત્કાલિક આ બની ગયું છે તો ચાલુ શું કામ નથી કરતા એ પ્રશ્ન છે ભુજ નગરપાલિકામાં જ્યારથી ભાજપની સત્તા આવી ત્યારથી એ લોકોએ એક પ્રતિજ્ઞા લીધી કે અમે ભુજને સ્વચ્છ રાખશું સુંદર રાખશું અને ભુજનું બ્યુટિફિકેશન અમે વધારશું ત્યારે આજે કચ્છ કેરની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના સત્તાધીશોની નિર્ભરતા કે અથવા દરકાર ન લેતા હોય એના કારણે તમે જોઈ શકો છો કેટલી સ્વચ્છતા દેખાય છે કેટલી સુંદરતા દેખાય છે આ ભુજ નગરપાલિકા દ્વારા એક શૌચાલય બનાવવામાં આવ્યું છે આ શૌચાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં નથી આવ્યું લાગે છે કોઈના મહેમાનની આવવાની રાહ જોતા હોય એમ આ શૌચાલયની રિબિન કાપવામાં પણ નથી આવી અહીં તમે જોશો કેટલી સ્વચ્છતા છે એક બાજુ ઉપર લખેલું છે ભુજ નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત બીજી બાજુ સ્વચ્છતાનું મહત્ત્વ સમજી એવું લખેલું છે પરંતુ સ્વચ્છતાની જગ્યાએ જાણે આ બિયર બાર હોય એવી રીતના તમે જોશો બિયરના ટીન દેખાઈ રહ્યા છે ખાલી દારૂની બોટલું જોવા મળે છે ખરી રીતે આ સ્વચ્છ ભારત છે કે નહીં એક પ્રશ્ન છે અહીં નગરપાલિકાના સત્તાધીશો શા માટે કોઈ દરકાર નથી લેતા એ પ્રશ્ન છે આ જે શૌચાલય બન્યું એને આદર્શ સામાજિક સેવા સંસ્થાન ને વ્યવસ્થા તરીકે આપવામાં આવ્યું હતું પણ જ્યારથી બન્યું ત્યારથી આ બંધ જ છે લાખો રૂપિયા આ શૌચાલય પાછળ ખર્ચાશે એ હાલ પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે ખરી રીતે નગરપાલિકાના સત્તાધીશોને જાગવું જોઈએ અને તાત્કાલિક આ શૌચાલય શરૂ કરાવવું જોઈએ કારણ કે અહીં રોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ નીકળે છે રોજ વોકિંગ કરવા માટે લોકો સવાર સાંજ અહીંયા આવતા હોય છે ત્યારે એમને શૌચાલય જવું હોય તો કોઈ વ્યવસ્થા નથી તો આ શૌચાલય તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ કરાવવો જોઈએ તેવી લોકોની માંગણી છે।